नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे रसायन विज्ञाननी शुरुआत करीए छीए। रसायन विज्ञान एटले केमिस्ट्री। घणा बधा चेप्टरो छे, एमांथी आपणे चेप्टर नंबर 2 परमाणीय बंधारण विशे वात करीशुं। तमे जाणो छो विद्यार्थी मित्रों के रसायन विज्ञान एटले के परमाणुनुं विज्ञान, अने आपणे जाणीए छीए के दुनिया ए सूक्ष्म कणोनी बनेली छे। आ सूक्ष्म कण एटले कोण छे? परमाणु छे। तो आपणे એમના વિશે વાત કરવાની છે। પરમાણુ કોને કહેવાય? પરમાણુ ક્યાં ક્યાં ઘટકોનો બનેલો છે? પરમાણુને લગતા કેટલાક વૈજ્ઞાનિકે જે સંશોધનો કર્યા છે એમની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે। તો ચેપ્ટરની અંદર આપણે એન્ટર થશું તો એના માટે સૌપ્રથમ તો આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું। આપણે શરૂઆત કરીશું પ્રસ્તાવના। આપણે ચેપ્ટર નંબર 2 परमाणीय बंधारण भणवा माटे जई रह्या छे। परमाणीय बंधारण ए फिजिकल केमिस्ट्रीनुं चेप्टर छे, खूब ज अगत्यनुं छे। रसायन विज्ञान ज्यां सुधी भणशो त्यां सुधी एना कंसेप्ट अने सिद्धांतो आपणे उपयोगी थवाना छे। हवे परमाणु विशे वात करीए तो विद्यार्थी मित्रों, परमाणु ना अस्तित्व, પરમાણુનું અસ્તિત્વ, હવે પરમાણુ જો કંઈક શબ્દ, એના અસ્તિત્વનો ખ્યાલ સૌપ્રથમ ભારતીય તથા ગ્રીક તત્વચિંતકોએ આપ્યો, તત્વવિજ્ઞાનિકે આપ્યો, અને લગભગ ઈસવીસન પૂર્વે 400 વર્ષ, એટલે કે ઈસવીસનની જે સદી છે એના પહેલાં 400 વર્ષ પહેલાં કોણે એની રજૂઆત કરી છે? તો કે ભારતીય કેટલાક ઋષિમુનિઓ અને ગ્રીકના કેટલાક તત્વચિંતકોએ આમના અસ્તિત્વ વિશે વાત કરી કે ભાઈ પરમાણુ જેવું કંઈક છે। એમનો મત એવો હતો, આ ભારતીય અને ગ્રીક તત્વચિંતકોના મત અનુસાર પરમાણુ એ દ્રવ્યનો પાયાનો ઘટક છે। શું છે? પાયાનો ઘટક છે। એમના મત અનુસાર પરમાણુ એ દ્રવ્યના પાયાનો ઘટક છે। ઉપરાંત એણે શું કીધું કે આ ઉપરાંત તેઓના મત અનુસાર દ્રવ્યનું સતત વિભાજન કરતા દ્રવ્યનું સતત વિભાજન કરતા છેલ્લે જે ઘટક મળે તેને પરમાણુ કહેવાય, કહે છે, જેનું ફરીથી વિભાજન થતું નથી, ફરીથી વિભાજન થતું નથી। આ એના વૈજ્ઞાનિકોનો મત હતો કે એમના મત અનુસાર દ્રવ્યનું સતત વિભાજન કરતા છેલ્લે જે ઘટક મળે તેને પરમાણુ કહેવામાં આવે છે અને એનું ફરીથી વિભાજન થતું નથી। આ વૈજ્ઞાનિકોનો આવો મત હતો। હવે તમે જો કે જેનું ફરીથી વિભાજન કરી શકાતું નથી એને પરમાણુ કેમ કીધો? તો આ જે પરમાણુ છે ને, એ પરમાણુ એ ગ્રીક ભાષાનો શબ્દ એટમ ઉપરથી આવ્યો છે। ગ્રીક ભાષાનો શબ્દ એટમ, અને એટમ એટલે ગ્રીક ભાષાના શબ્દમાં એને કહેશું એટોમિઓ, જેનો અર્થ થાય કે વધુ વિભાજન ન થવું અથવા કાપી ન શકાય। ટૂંકમાં જે પદાર્થને કાપી ન શકાય, જેનું વિભાજન ન કરી શકાય, એ બધાને એટોમિઓ કહેવામાં આવે છે ગ્રીક ભાષામાં, અને એના પરથી એટમ શબ્દ આવ્યો, અને એટમ ઉપરથી એને શું કહેવામાં આવે છે? પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ જે વાત હતી ને, આ વિચાર એ માત્ર કાલ્પનિક હતા। કેવા હતા? કાલ્પનિક। તમને ટેક્સ્ટબુકની અંદર શબ્દ વાપર્યો છે અડસટો, આવો શબ્દ આપ્યો છે અડસટો, એનો મતલબ થાય કાલ્પનિક। આ વિચાર માત્ર કાલ્પનિક હતા, જેની પાછળ કોઈ
प्रायोगिक पुरावा न हता, एमनी पाछळ कोई प्रायोगिक पुरावा न हता, ओके। परंतु आ ख्याल लांबा समय सुधी चालो सुधी जोवा मळ्यो अथवा तो प्रसुप्त रह्यो। लांबा समय सुधी आ ख्याल आपने जोवा मळ्यो छे, परंतु ओगणीसमी सदीमां आ विचारनुं नवसर्जन अथवा तो पुनर्जीवित थयो। अने एनी पाछळ कोनो तर्क लागे छे, तो के 1908 ब्रिटिश शिक्षक जॉन डाल्टन तने परमाणु सिद्धांत आप्यो, द्रव्यनो परमाणु सिद्धांत आप्यो। अने परमाणु सिद्धांत अनुसार जेने आपणे हुं कहीशुं डाल्टनो परमाणु सिद्धांत आप्यो। अने आ सिद्धांत अनुसार परमाणु ए द्रव्यनो अंतिम घटक छे। तो विद्यार्थी मित्रों, तमे जो के डाल्टने जे वात करी ने ए वात एनी ज छे, કેમ કે આમણે એમ કીધું ભાઈ પરમાણુ એટલે કે દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ જેનું વધારે વિભાજન કરી શકાતું નથી, આને કીધું ભાઈ પરમાણુ દ્રવ્યનો અંતિમ ઘટક છે જેનું આગળ વિભાજન થતું નથી। વાત એકની એક જ છે, ખાલી બોલવાની વાક્ય રચના કેવી છે જુદી જુદી છે। વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પેપરમાં લખો છો ત્યારે તમે કોઈ વાદ અથવા તો સિદ્ધાંતને લખો છો તો બધા વિદ્યાર્થીની વાક્યરચના સરખી હોય એવું જરૂરી નથી। એમ આમાં વાક્યરચના ખાલી અલગ પડી છે, વાત તો એની એવી એ જ છે, પણ ડાલ્ટને 19મી સદીમાં એણે આ વાત કરી છે। હવે આ ડાલ્ટન છે ને, એ ડાલ્ટનનો સિદ્ધાંત તમે જો ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત ચેપ્ટર નંબર 1 ભણીશો, ડાલ્ટનનો સિદ્ધાંત એ ગુણક પ્રમાણનો નિયમ, નિશ્ચિત સંરચનાનો નિયમ, તથા દ્રવ્ય સંચયનો નિયમ આમને સારી રીતે સમજાવી શકે છે। આ ત્રણે ત્રણ નિયમ ચેપ્ટર નંબર 1 અંદર તમે ભણીશો, પરંતુ કેટલાક પ્રાયોગિક અવલોકનો ન સમજાવી શક્યો, જેવા કે તમે જો કાચ અને એબોનાઇટ સાથે એબોનાઇટ એ શું છે, તો કે કાચ જેવો એક પથ્થર છે, તમે જો પહેલાં સુશોભન માટે વપરાતા પથ્થરો હોય એના જો પથ્થર છે, એબોનાઇટ સાથે ઊન કે ફર, તમે જો કે પ્રાણીઓમાંથી મળતું ઊન અથવા તો ફર ઘસતા તેમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે, તો આ બાબત આપણે ડાલ્ટન સમજાવી શકતો નથી। એટલે ડાલ્ટનની આ એક મર્યાદા છે, ડાલ્ટન ગુણક પ્રમાણનો નિયમ, નિશ્ચિત સંરચનાનો નિયમ અને દ્રવ્ય સંચયનો નિયમ સારી રીતે સમજાવી શકે છે, પરંતુ કેટલાક પ્રાયોગિક ઘટનાઓ જેવી કે કાચ અને એબોનાઇટ સાથે તમે ઊન કે ફર ઘસતા એમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે, આ બાબતની સમજૂતી આપણે ડાલ્ટન આપી શક્યો નહીં, ઓકે। હવે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં અહીંયાથી જે જે વૈજ્ઞાનિકો સંશોધનો કર્યા છે ત્યાંથી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવાની છે। આ બધું પહેલાંના ખ્યાલો છે, 19મી સદી પહેલાંની વાત છે। જો અહીંયા આપણે 1908ની ઘટના આપી છે એ 19મી સદીની શરૂઆતમાં વાત થઈ છે, પણ ભારતીય તત્વવૈજ્ઞાનિકો, ગ્રીસના જે તત્વવૈજ્ઞાનિકો, આ બધી પહેલાંની વાત, પરમાણુ વિશેના ઇતિહાસ આપણને આપેલો છે। પણ હવે આપણે ચેપ્ટરની શરૂઆત અહીંયાથી કરીશું, ભાઈ 19મી સદી વૈજ્ઞાનિકો ક્યાં ક્યાં સંશોધનો કર્યા છે એમના વિશે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે। અને આ 19મી સદીમાં શરૂઆતમાં અને
19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકે એવું ઉતાર્યું કે પરમાણુનું વિભાજન થઈ શકે. શું થઈ શકે? પરમાણુ વિભાજન થઈ શકે, જે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણોનો બનેલો છે, અપરમાણુ કણોનો બનેલો છે. પરમાણુ વિભાજન થતાં તમને આ ત્રણ મૂળભૂત ઘટકો મળે છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તમે નાના ધોરણમાં કદાચ ભણ્યા હશો તો જાણો છો કે પરમાણુને આપણે ગોળ ધારીએ છીએ. પરમાણુના કેન્દ્રમાં કોણ હોય? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન હોય અને ફરતા ઇલેક્ટ્રોન ફરતા આપણને જોવા મળે છે. આ જે સંશોધન થયું છે એમના વિશે હવે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે, જે ડાલ્ટનના વાત કરતાં તદ્દન વિરોધી હતી. કેમ કે ડાલ્ટને તો શું કીધું કે ભાઈ એનો અંતિમ કણ કોણ છે? પરમાણુ, જેનું અગાઉ વિભાજન આગળ વિભાજન થતું નથી. પરંતુ તમે જો 19મી સદીમાં કેટલાક વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું કે પરમાણુ વિભાજન થાય છે, એટલે ત્યાં ડાલ્ટનની વાત કેવી પડી? ખોટી પડી. ઓકે, તો પછી હવે આગળ આપણે આ સંશોધનોથી ચેપ્ટરની શું કરી શકીશું? શરૂઆત કરી શકીશું. તો ચેપ્ટરમાં એન્ટર થવા માટે આપણે કેટલોક જૂનો ઇતિહાસ આપ્યો છે એમની આપણે વાત કરીએ છીએ. ચાલો ફરીવાર એકવાર આપણે રિવાઇઝ કરીએ. પરમાણુનો અસ્તિત્વનો ખ્યાલ સૌપ્રથમ ભારતીય અને ગ્રીક તત્વ વિજ્ઞાનીઓ આપ્યો, ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલાં. એમના મત અનુસાર પરમાણુ એ દ્રવ્યનો પાયાનો ઘટક છે. તેના મત અનુસાર દ્રવ્યનું સતત વિભાજન કરતાં છેલ્લે જે ઘટક મળે તેને શું કહેવાય? પરમાણુ કહેવાય, જેનું ફરીથી વિભાજન થતું નથી. આમ આ વિચાર માત્ર કાલ્પનિક એટલે કે અડછતો હતો, જેની પાછળથી કોઈ પ્રાયોગિક પુરાવા મળ્યા નથી. પરંતુ આ ખ્યાલ લાંબા સમય સુધી જોવા મળ્યો. 19મી સદીમાં વિચારનું નવસર્જન થયું અને બ્રિટિશ વૈજ્ઞાનિક અથવા તો બ્રિટિશ શિક્ષક જેને પરમાણુ સિદ્ધાંત આપ્યો, જેને ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત કહેવામાં આવે છે, એને કીધું કે ભાઈ પરમાણુ એ દ્રવ્યનો અંતિમ ઘટક છે, દ્રવ્યનો અંતિમ ઘટક છે. આમ ડાલ્ટને જે વાત કરીને એ સમયના લોકોએ તો સ્વીકારી લીધી અને એણે ગુણક પ્રમાણનો નિયમ, નિશ્ચિત સંરચનાનો નિયમ અને દ્રવ્ય સંચયનો નિયમ, આ ચેપ્ટર નંબર 1ની અંદર આપણે ત્રણેય નિયમો આપ્યા છે, પરમાણુ સિદ્ધાંત આપ્યો છે, ત્યાં આપણે એની વિસ્તૃત વાત કરીશું. પણ એની સમજૂતી તો ડાલ્ટને આપણે સારી રીતે આપી દીધી. પણ કેટલાક પ્રાયોગિક પરિણામો આપણે જાણીએ છીએ કે કાચ સાથે ઊન ઘસીએ, એબોનાઇટ સાથે આપણે ફર ઘસીએ, તેમાંથી વિદ્યુતના તનખા ઉત્પન્ન થઈ છે, આ બાબત આપણે સમજાવી શક્યો નહીં. પરંતુ હવે આપણે આ ચેપ્ટરની અંદર કેટલી બાબતો ભણવાની છે કે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં પરમાણુ વિશે વૈજ્ઞાનિકોએ જે વાત કરી છે ત્યાંથી આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું. અને આના ઉપરથી એક તારણ નીકળ્યું કે ભાઈ પરમાણુ વિભાજન થાય છે, પરમાણુ એ અપરમાણુય કણો જેવા કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણોનો બનેલો છે, જે ડાલ્ટન કરતાં કેવું છે? તદ્દન વિરુદ્ધ આપણને જોવા મળે છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર પહેલા પોઈન્ટથી આપણે શરૂઆત કરીશું, જેમાં આપણે ઇલેક્ટ્રોનની શોધ અને ફેરાડેનો પ્રયોગ આપણને આપેલો છે, ત્યાંથી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીશું. ઓકે.